एक છોકરીને 40 વખત ચપ્પુ માથામાં મારવામાં આવે છે એ બાકી નહીં હતું કે તેનું મૂળ પથ્થરથી છુંદી નાખવામાં આવે છે નમસ્તે હું છું બીના સાયકોલોજિસ્ટ સાયકોથેરાપિસ્ટ ખબાચે.com પરથી શુભમ ભવતુમાં મગજને વિચલિત કરતા સમાચારોએ ખૂબ જ ઝડપથી સ્પીડ પકડી લીધી છે એક છોકરીને 40 વખત ચપ્પુ માથામાં મારવામાં આવે છે એ બાકી નહીં હતું કે તેનું મૂળ પથ્થરથી છુંદી નાખવામાં આવે છે એ પછી બીજી એક છોકરીનું શરીર મળે છે જેનું ઉપરનું ધડ જ ગાયબ છે અને એક છોકરી ફ્રીઝમાંથી ટુકડામાં મળે છે એક છોકરી ના પાડે છે વાત માનવાની તો તેને મારી નાખવામાં આવે છે આ બધા કેસો જાણે ઝડપથી આપણી સામે આવી રહેલા છે અને વિચારવા પર મજબૂર કરે છે કે આ શું ચાલી રહ્યું છે બાળકીઓ અને સ્ત્રીઓને બચાવવી અત્યારે ખૂબ જ જરૂરી બની ગઈ છે એવા ઘણા બધા માનસિક લક્ષણો છે જેના આધારે આપણે આ લક્ષણોને કે આવું થતાં પહેલાં થોડું સમજીને અટકાવી શકીએ છીએ જેમ કે તમારા ઘરમાં જે 15-22 વર્ષના છોકરીઓ છે આ છોકરીઓમાં હોર્મોનલ અને ઇમોશનલ ઇમ્બેલેન્સ સૌથી વધારે હોય છે ટીન એજના કારણે આ સમય દરમિયાન જો તમને અટેન્શન પૂરતો પ્રેમ કે સ્વીકારતા નહીં મળે તો તેઓને બહારથી મળે છે એટલે કે તમારા ઘરમાં જે બાળકીઓ છે જો તમારી પાસેથી પ્રેમની આશા નથી રાખતી તો સમજો તેને બહારથી પ્રેમ મળી રહ્યો છે પરંતુ આ કોણ આપે છે તે ખૂબ જ મહત્વનું છે તે તપાસવું પણ ખૂબ જરૂરી છે એક કરતાં વધારે ભાઈ બહેન જ્યારે ઘરમાં હોય છે ત્યારે નાની નાની વાતમાં તે ઝઘડાઓ થાય છે અને એ ખૂબ જ સ્વાભાવિક છે આ એજમાં પરંતુ કોઈ એક બાળકી જો લડતી નથી અને કોઈ વસ્તુ માટે જીદ નથી કરતી એકલી રહે છે અથવા તો તે હસ્યા કરે છે કે તે પોતાનામાં ખુશ છે તો ડેફિનેટલી તપાસ કરો કે આ કોનાથી ખુશ છે અથવા તો તેમને કેમ ફરક નથી પડતો કેમ કે તેમનું બેલેન્સ 12 થી સાચવવામાં આવે છે ત્રીજું અત્યારના મોટા ભાગના બાળકો પાસે મોબાઈલ છે મોબાઈલ આમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહેલું છે એટલે કે મોબાઈલને શંકાથી નહીં પરંતુ સેફ્ટી માટે પણ તપાસતા રહો કે બાળક કોના કોન્ટેક્ટમાં છે શું વાત કરી રહ્યું છે કે રીતે વાત કરી રહ્યું છે ઘણી વખત જ્યારે બાળકો પ્રેમમાં પડે છે ત્યારે તેઓ અકારણ ખુશ રહે છે તેઓનું ડ્રેસિંગ સેન્સ બદલાઈ જાય છે વાત કરવાની રીત બદલાઈ જાય છે ઘણા બધા એવા લક્ષણો છે જેના કારણે ખ્યાલ આવે છે કે આ પહેલાં કરતાં બદલાયેલી છે જો આવા લક્ષણો તમારી સામે આવે તો ડેફિનેટલી એક વખત તેને બોલવાની છૂટ આપો અથવા તો તેને વારે વારે પૂછીને બોલાવડાવો કે તેની સાથે શું ચાલી રહ્યું છે અથવા તે ક્યાં વ્યસ્ત છે બીજું જે બાળકોને એવી માનસિકતા છે કે તેઓ ખૂબ સ્માર્ટ છે તેમને ફ્રીડમ હોવી જોઈએ અને તેઓ બધું હેન્ડલ કરી શકે છે તો ડેફિનેટલી એ બધું જ માન્ય છે પરંતુ ઘણી વખત આવી ઓવર ફ્રીડમમાં પણ આવા કેસીસ બનતા જોવા મળે છે બધાને સારા નહીં સમજવાના મોટાભાગના વાતાવરણ ઘરના એવા છે કે તરત જ બાળકો ટ્રસ્ટ કરી લે છે કેમ કે ઘરમાંથી એટલો પ્રેમ એટલો ટ્રસ્ટ આપવામાં આવેલો હોય છે બાળકને આ પ્રેમ ટ્રસ્ટની સાથે ચતુરાઈ પણ અચૂક જ શીખવો ઘણી વખત આવા કેસીસમાં પરણિત સ્ત્રીઓ પણ ફસાતી હોય છે જેમની ચેટ વિડીયો કે ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી છે તેના કારણે તેઓ સહન કરે છે અને ખૂન પણ કરી નાખે છે પોતાના પતિનું કેમ કે તે બદનામ નહીં થાય પરંતુ અંતે તેઓ બદનામ થાય છે ભૂલ થાય તો કઈ વાંધો નહીં મદદ માંગો મદદ મળે છે અચૂક કોઈને ઇન્ફોર્મ કરો બ્લેકમેલ નહીં થાવો આવા ઘણા બધા નાના નાના માનસિક બદલાવો છે જો તમારી આજુબાજુમાં કે તમારી છોકરીઓ બહેનોમાં દેખાય તો અચૂકથી તેમને ચેતવો અને તેમને બચાવો આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે.com પર